માટે લાભ લેવો હોય તો જ્ઞાનમાં લાભ લેવા. અમારા ગુરુદેવ કહેતા હેમચંદ્ર સુરી મહારાજ, એક મંદિર બંધાવ્યા પછી ભૂકંપ આવીને મંદિર જો ભૂકંપમાં નષ્ટ થઈ જશે તો કોઈક નવો સોમ પૂરો મળશે, મળશે કે નહીં મળે? પાછું મંદિર બેઠું કરશે. 2001 માં 26 જાન્યુઆરીએ કચ્છના કેટલા દેરાસરો હલી ગયા, હલી ગયા. આજે તમે જાઓ 20 વર્ષ પછી બધા દેરાસરો પાછા બેઠા નહીં, પેલા કરતા પણ વધારે સારા થઈ. ભદ્રેશ્વરથી લગાવીને ક્યાંય પણ જાઓ, અફલાતું દેરાસરો થઈ ગયા, મૂર્તિ કદાચ નષ્ટ થઈ જાય. નવી પ્રતિમા છે, બની કે ના બની, આજે તમારી સામે જ બની કે નહીં, કેવી અદભુત પ્રતિમા. આમ સિલ્વર નાખો અંદર, એનો રસ થાય અને ડાયમાં જાય, અને ડાયમાંથી બહાર આવે ત્યારે કોણ બનીને આવી જાય? પ્રતિમા છે, કદાચ નષ્ટ થઈ ગયા, નવા પ્રતિમાજી બનશે. એક મંદિર જર્જરિત થઈ ગયું, એની સામે નવું મંદિર બની જશે. પણ એક હરિભદ્ર સુરી, એક હેમચંદ્રાચાર્યજી, એક ઉપાધ્યાયજી મહારાજની રચેલી રચના ક્યારે જો નષ્ટ થઈ ગઈ તો નવા ઉપાધ્યાયજી ક્યાંથી લાવશું? નવા હેમચંદ્રાચાર્ય, નવા હરિભદ્ર સુરી આપણે ક્યાંથી લાવશું? અત્યારનો સર્વે બોલે છે કે વર્તમાન કાળમાં જૈન સંઘ પાસે 20 લાખ હસ્તલિખિત ગ્રંથો છે. 20 લાખ જેસલમેરથી લગાવી છેક સાઉથ સુધી તમે ચાલ્યા જાઓ, હજારો ગ્રંથો છે એક એક ભંડારમાં. ક્યાં 300, ક્યાં 400, ક્યાં 1200. ખંભાત જાઓ છો, 72 દેરાસરના દર્શન કરશો, પણ ભોયરાપાડાની અંદર તાડપત્ર પર લખેલા ગ્રંથો છે. શાંતિના પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાન ભંડાર. વર્ષો પહેલા અમે નાના હતા, દીક્ષાનું 5મું ને 6ઠું 2 ચોમાસા ખંભાતમાં થયા. હું અવારનવાર પહોંચી જાઉં, પછી ગ્રંથોને જોયા કરું. એમાં એક ગ્રંથ એવો છે કે જે ખુદ વસ્તુપાળ મંત્રીએ જાતે લખેલો છે. વસ્તુપાળે ગુજરાતના મહામંત્રીને ગ્રંથ લખવાનો ટાઈમ મળે. ધર્માભ્યુદય મહાકાવ્ય આચાર્ય ઉદયપ્રભ સુરીની રચના, અને એને લખ્યું કોણે? વસ્તુપાળે. ખુદ વસ્તુપાળ પણ ભણેલા ગણેલા, એમણે પણ સંસ્કૃતમાં ઘણા ગ્રંથો બનાવ્યા. હેમચંદ્રાચાર્યજીના સમયમાં 700 લૈયાઓ લખતા હતા. 21 જ્ઞાન ભંડાર કુમારપાળ મહારાજાએ મજબૂત તૈયાર કર્યા હતા. પરંતુ છેલ્લા 300 વર્ષમાં આપણા ઘણા ભંડારો પરદેશમાં ચાલ્યા ગયા, અને છેલ્લા 500 વર્ષમાં આપણા ઘણા ભંડારો નષ્ટ થયા. મુસલમાનોને આનો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. એ લોકોને આપણા પ્રત્યેના વિરોધના કારણે આપણા ગ્રંથોને બાળી અને એના પર રસોઈ કરતા. એ કાળમાં તો ગેસ સ્ટવ, પ્રાઇમસ, ઓવન આવું કઈ ન હોય ને. આપણા હસ્તલિખિત ગ્રંથોને બાળી બાળી એના ઉપર એ લોકો પાણી ગરમ કરે, એના પર રસોઈ બનાવે, ચૂલા બનાવી અને એમાં હજારો ગ્રંથો બાળી નાખે. 6 મહિના સુધી એમણે આવા તાપણા તાપ્યા છે. અને અંગ્રેજો આવ્યા, એ બહુ હોશિયાર નીકળ્યા. એમને ખબર હતી કે જૈનોના ગ્રંથોમાં ઘણી બધી વિદ્યાઓ છુપાયેલી છે, અને એ લોકોએ આપણા જ્ઞાન ભંડારનો જે સંચાલક હોય એને રૂપિયા આપીને ફોડી નાખે અને ગ્રંથો લઈ ક્યાં ચાલ્યા ગયા? જર્મનીમાં આજે પણ આપણા ગ્રંથો છે. બર્લિન યુનિવર્સિટી, લંડન, લંડન એલિઝાબેથ, એલિઝાબેથ શાસ્ત્ર સંગ્રહ, એલિઝાબેથના નામનો એક આપણો આખો પ્રાચીન હસ્તપ્રતોનો ભંડાર છે. એના 3 ભાગ બહાર પડ્યા છે, અને એમાં 1200 ગ્રંથો હસ્તલિખિત જૈનોના લંડનની લાયબ્રેરીમાં છે.